હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતીમાં શું ભણ્યા હતા? એક સરસ મજાની મેં વાર્તા કરી હતી, યાદ છે બધાને? કઈ હતી વાર્તા? રમકડા વાળા રૂપેશ કાકા. હવે બધાને રમકડા થી તો રમવું બહુ જ ગમે ને, તો એવા જ રૂપેશ કાકા હતા. અને એને પોતાના ઘરને શું બનાવ્યું હતું, યાદ છે બધાને? આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો એમણે ટોય હાઉસ બનાવ્યું હતું, બરાબર. પછી ત્યાં બધા બાળકો આવતા. અને તમને ખબર છે ને કે સરસ મજાનું ટોય હાઉસ હતું અને બધા બાળકો એમાં રમવા આવતા. અને પછી બે પાકા ભાઈબંધની વાત પણ કંઈ કરી હતી, યાદ છે બધાને? હા, શું હતી વાત? કે બે ભાઈબંધ છે, એમાંથી એક છે અક્ષય અને એક છે શ્રીકાંત. એકને મોબાઈલ્સ રમવું ગમતું અને એકને રમકડાથી રમવું ગમતું. અને રૂપેશ કાકાના ઘરે આવો એટલે એક રમકડું આપી જવાનું અને જોતા હોય તો કેટલા, એક આપવાનું ને બે લઈ જવાના, એવો રૂલ હતો. તો શું થાય છે, જે અક્ષય અને શ્રીકાંત બંનેમાં, આ જે અક્ષય છે ને એને ટોય હાઉસ ખૂબ ગમતું અને શ્રીકાંતને ન ગમતું. અને પછી છેલ્લે બધી વાત થઈ અને શ્રીકાંતને પણ ટોય હાઉસ સાથે ગમો થઈ ગયો. અને એને મોબાઈલ વેચીને એને રમકડા લીધા હતા, મોબાઈલ આપી દીધો હતો. અને એના બદલામાં શું લીધું હતું એને, યાદ છે બધાને? વાંદરો, બોલતો વાંદરો લીધો હતો. સરસ મજાનો, આપણે જેવું બોલીને એવું મસ્તનું બોલે. પછી હવે આપણે આજે એક સરસ મજાનું કાવ્ય ભણવાનું છે. પેજ નંબર 32 પર આપેલું છે આ કાવ્ય. શું છે કાવ્યનું નામ? રંગબેરંગી રમકડા. ચાલો શરૂ કરીએ. રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા હાલો શું શું લાવી રે. હાથી ઘોડો ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી. હવે સરસ મજાની રમકડાની ગાડી આવે છે અને નાના મોટા બધાને બોલાવે છે કે ચાલો બધા જોવા માટે. હવે આ રમકડાની ગાડીમાં શું આવે છે? હાથી ને ઘોડો ને ઊંટ ને ચકલી ને પોપટ ને મેના ને બધા આવે છે, બધા રમકડાઓ આવે છે. પછી જોજો આગળ શું કહે છે. દડા સાથે બેટ લાવી, રીંછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે, નાના મોટા જોવા હાલો શું શું લાવી રે. હવે શું લાવે છે? દડા ને બેટ, રીંછ, વાઘ, વાંદરું, બધા રમકડા લાવે છે. છુક છુક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ પણ લાવી, ફુગા ને ફરફરિયા સાથે મોર લાવી રે, નાના મોટા સો જોવા ચાલો શું શું લાવી રે. છુક છુક કરે એવું એન્જિન વાળી ગાડી લાવી છે, પંપ પંપ કરતી મોટર આવે છે એ પણ છે રમકડામાં, પછી ઉડતું વિમાન છે, નાની મોટી સાયકલ પણ આવી છે, ફુગા ને ફરફરિયા, ફુગાએ લાવ્યા છે ને ફરફરિયા લાવ્યા છે, પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ પણ લાવી, ફરતું ચકડોળ પણ લાવી, બહેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. પીપુડા અને પિસ્તોલ છે, નાનો એવો ઢોલ પણ છે, ફરતું ચકડોળ પણ છે, બહેન માટે ડોલ પણ છે, ડોલ એટલે ઢીંગલી, અને નાની મોટી ઢીંગલીઓને વિશળ લાવી. ચાલો મજાને મજા આવી ને કાવ્ય, સરસ મજાનું કાવ્ય આપણે પૂરું કર્યું. હવે આપણે પેજ નંબર 35 પર એક સ એવા અઘરા શબ્દો છે, તો ચાલો હું તમને એક વખત શીખડાવી દઉં છું. હવે જો, ત્રણ સ્ટેપમાં આપણે સ શીખશું. સૌથી પહેલા સ્ટેપમાં આપણે ખાલી ટ કરવાનો છે, જો આ રીતે, બરાબર. પછી પહેલા ટ કર્યો તો એ કરી નાખવાનો,
આ ટોને અહીંથી આ રીતે વળાંક આપવાનો છે અને અહીં પાછળથી આ રીતે, બરાબર? ડોટ્સ આપ્યા જ છે, ન સમજાય તો એમાં કરવાનું જ છે ડોટ્સ જોઈને, એ જ પ્રમાણે વળાંક જવા જોઈએ આપણા. ચાલો બે સ્ટેપ કરી નાખો. ના, બે સ્ટેપ પૂરા અહીંયા. ત્રીજા સ્ટેપમાં વધારાનું એક લાઈન અને નીચેથી આવી રીતે સેજ વળાંક આપવાનો છે, એટલે કર્વ કરવાનું છે. તો આ આપણો શ્ર થશે, બરાબર? ચાલો, આઘરું નથી, આપણને આવડતું જ હશે, પણ છતાંય હું તમને એક વખત શીખડાવું છું, બરાબર ને? ચાલો હવે શ્ર, એમાં ચોગડો, આપણે જે ચાર કરીએ ને ગણિતમાં, એમાં ચોગડો, ઊંધો ચોગડો કરવાનો છે આ રીતે. પછી પેલા ઊંધો ચોગડો કરી લ્યો અને એની સાથે એક સીધી લાઈન આ રીતે અટેચ કરવાની છે આ રીતે. પછી છેલ્લો સ્ટેપ જોવો જોઈએ, પેલા બે સ્ટેપ કરવાના આપણે આ રીતે, અને આ રીતે લાઈન આપવાની, એટલે આ આપણો શ્ર તૈયાર. બધાને આવડે છે ને? ચાલો પેજ ટર્ન કરો. હવે રૂ, આને શું બોલાય? રૂ, રૂ ઋષિનો રૂ. પછી શ શેનો થાય? શ ક્ષત્રિયનો શ. પછી શ શ્રમણનો શ. આ રૂ ઋષિનો રૂ અને આ રૂ રૂનો રૂ, બરાબર? ચાલો સૌથી પહેલા આ રીતે કરવાનું છે. આમાં આટલું થઈ ગયું. ચલો બીજો સ્ટેપ જોવો જોઈએ. આ રીતે હવે ત્રીજા સ્ટેપમાં કરવાનું છે કંઈક, ને પાછળ ઊંધો એકડો. તો આ રૂ, હવે આપણે રૂ શીખવાનો છે. આપણે પહેલાં તગડો કરવાનો છે, આમ જો આ રીતે તગડો થઈ ગયો અને નીચેથી આટી આપવાની આ રીતે, આમ તો આ થઈ જશે રૂ, બરાબર? હવે આ બધું તમારે સરસ મજાનો ડોટ્સ છે પૂરવાના છે. અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે આજે, બરાબર છે? અને આના પછીનું ચેપ્ટર બહુ સરસ છે, જંગલ બુક. મૂવી પણ આવે છે, ખબર છે ને? જંગલ બુક નામનું મૂવી પણ છે. તો એવું જ કંઈક જંગલ બુક આપણે ભણવાનું છે આગળના લેક્ચરમાં. ચલો ત્યાં સુધી બાય.